ડભોઈ સેવા સદન ખાતે આગામી નવરાત્રી મહોત્સવ અને ભારત પાકિસ્તાનની મેચને લઈને નગરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ પ્રસંગે નવરાત્રી મહોત્સવને લઈને કેટલીક ગાઈડલાઈન ડીવાયએસપી આકાશ પટેલ દ્વારા આપવામાં આવી હતી. તમામ સ્થળની માફક ગરબા ગ્રાઉન્ડ નજીક આરોગ્ય અને સુરક્ષાના ભાગરૂપે તમામ તૈયારીઓ રાખવા આયોજકોને સૂચન કર્યું હતું. સમગ્ર ગુજરાત જ્યારે માં આદ્યશક્તિ જગત અંબાના નવલા નોરતામાં ગરબે ઘૂમવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ડભોઈ નગરમાં શાંતિ અને સલામતી સહિત આગામી નવરાત્રી અને આવતીકાલે યોજાનાર ભારત પાકિસ્તાન મેચમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ સેવા સદન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. મોટા ગરબા આયોજકો સાથે શેરી ગરબા આયોજકોને સ્થળ ઉપર આરોગ્યલક્ષી સેવા તૈયાર રાખવા સહિત હર્ષો ઉલ્લાસ સાથે ગરબા મહોત્સવ ઉજવાય તે માટે ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ યુવા ધારાસભ્યના આહ્વાનને સૌએ આવકાર્યો હતો. ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને લલાટ પર તિલક ગરબા મહોત્સવમાં જોવા મળશે. તો આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા ચોરીની બનતી ઘટનાઓને લઈ ખાસ એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તમામ ગરબે ઘૂમવા જતા લોકો સોસાયટીમાં પોતાના ઘરે કોઈ જોખમ ન રાખે તે માટે અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, અમિતભાઈ સોલંકી, વિશાલ શાહ, પીઆઈએસજી વાઘેલા સહિત ચીફ ઓફિસર જયકિશન તડવી અને હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.